જૂનાગઢના જાગૃત નાગરિક દ્વારા ફાયર શાખાનો હવાલો દબાણ અધિકારીને સોંપાતા ગાંધીનગર સુધી ફરિયાદ. જૂનાગઢ ફાયર શાખાના કરાર આધારિત કામ કરતા ફાયર અધિકારીનો કરાર ગત તારીખ 30 જૂનના રોજ પૂરો થતા તેમને છૂટા કરવામાં આવ્યા હતા. તેમની સાથે અન્ય 17 ફાયરમેનોને પણ છૂટા કરાતા ફાયર વિભાગમાં સન્નાટો છવાઈ ગયો હતો અને જાણકાર સૂત્રો મુજબ એક તબક્કે ભયની લાગણી છવાઈ જવા પામી હતી. મહાનગરોમાં ફાયર આવશ્યક સેવામાં ગણવામાં આવે છે, પરંતુ જૂનાગઢમાં હાલ જુદો જ ઘાટ જોવા મળ્યો છે. જ્યારે અધિકારીઓ પાસેથી જાણવા મળ્યું હતું કે ફાયર અધિકારીના કરાર કરવા માટે હાલ પ્રક્રિયા ચાલુ છે, જેમાં 12 જેટલી અરજીઓ પણ આવી ગયેલી હતી અને ટૂંક સમયમાં જૂનાગઢના ફાયર ઓફિસર મળશે તેવો આશાવાદ આપેલ હતો. જૂનાગઢમાં ફાયર શાખામાં જે ફાયર ઓફિસર હતા એમની સમયમર્યાદા પૂર્ણ થતાં તેમને 6 મહિના કરાર આધારિત તેમની જોબ પર હતા. તેમની 6 મહિનાનો સમય પૂરો થતાં તેમને કામગીરી પૂર્ણ થતાં નવી ભરતી કોર્પોરેશન દ્વારા જાહેરાત આપવામાં આવેલી હતી, જેમાં 30/6 સુધી કેન્ડિડેટોના ફોર્મ આવકારવાની સમયમર્યાદા હતી તે પૂર્ણ થઈ ગયેલ છે. હવે તેમના આવેલા ફોર્મની સ્ક્રુટિની પ્રોસેસ ચાલુ છે અને વહેલી તકે તેમના એન્ટ્રી માટેની તારીખ આપવામાં આવશે. એ પણ એવું સાંભળ્યું છે કે ફાયર સિક્યુરિટીની જગ્યા ખાલી છે, પરંતુ હું તપાસ કરીને આપને ફોન કરવા.